પવિત્ર શ્રાવણ માસનો આજે બીજો સોમવાર છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે શહેરના શિવાલયોમાં શિવભક્તોની ભીડ ઉમટી પડી છે. શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે. શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે દૂધ, જળ અને બિલીપત્રથી ભગવાન શિવજીને અભિષેક કરાઈ રહ્યો છે. ભગવાન ભોળેનાથને રીઝવવા માટે ભક્તો દ્વારા વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે. શહેરના તમામ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે. બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. માહિતી મેળવીશું સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમદાવાદથી જોડાયા છે. આયુષી, આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે, શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે, કેવો માહોલ? જિજ્ઞાસા, જે રીતે આજે શ્રાવણ માસનો જે બીજો સોમવાર છે ત્યારે ભક્તોની ભીડ છે શિવાલયોમાં જામી ગઈ છે. જે રીતે શ્રાવણ માસનો જે સોમવાર આવતો છે ખૂબ વિશેષ મહત્વ રહેલું હોય છે. આજના જે સોમવારના દિવસે વિશેષ પૂજા અર્ચના છે શિવજીની કરવામાં આવતી હોય છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે શહેરના જોધપુર વિસ્તારમાં જે આવેલું ઓમકારેશ્વર મહાદેવ છે ત્યાંના આ દ્રશ્યો છે કે અહીંયા કઈ રીતે જે ભક્તો છે તે ભગવાન શિવની જે પૂજા અર્ચના કરી રહ્યા છે, આરાધના કરી રહ્યા છે. જળ, બિલી પત્ર, દૂધ, તલથી અભિષેક છે તે ભક્તો દ્વારા કરવામાં આવી રહ્યો છે. વિશેષ રીતે જે પૂજા અર્ચના છે તે આજના દિવસે કરવામાં આવી રહી છે. જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે શિવ ભક્તો છે તે ભગવાનને જે વિવિધ રીતે રીઝવવાના પ્રયત્ન કરી રહ્યા છે. બિલી પત્ર, જળ અને જે પુષ્પનો અભિષેક છે તે અહીંયા કરી રહ્યા છે. સાથે જ અહીંયા જે રીતે આજે સોમવારના દિવસે વિશેષ મહત્વ હોય છે કે જે શિવજીની પૂજા અર્ચના કરવી જોઈએ. આ દિવસે જે પૂજા અર્ચના કરવાથી વિશેષ મહત્વ રહેલું હોય છે. આજના દિવસે ખાસ કરીને જે સોમવાર છે, બીજો સોમવાર છે, એટલે કે જે શ્રાવણ માસના સોમવાર હોય છે ત્યારે વિવિધ રીતે અહીંયા પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે અને ભક્તો છે તે વિવિધ પ્રકારે શિવજીની પૂજા અર્ચના આરાધના જ જે કરતા હોય છે. એટલે જ વહેલી સવારથી તમામ શિવાલયોમાં જે ભક્તોની ભીડ છે તે જામતી હોય છે. વિશેષ રીતે જે આજે પૂજા અર્ચના કરી અને ભક્તો છે તે શિવજીને રીઝવતા હોય છે. આપણી સાથે અમુક ભક્તો છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. આજે જે વિશેષ સોમવાર છે, બીજો સોમવાર છે, શ્રાવણ માસનો કઈ રીતે પૂજા અર્ચના કરો છો? મન બોલતા નહીં ફાળ. જે રીતે અહીંયા જોઈ શકાય છે કે કઈ રીતે ભક્તો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે. અહીંયા જે વહેલી સવારથી ભક્તોની જે ભીડ છે તે જામી ગઈ છે અને જે ભક્તો છે તે શિવજીની પૂજા અર્ચના કરી રહ્યા છે. વિશેષ પૂજા પાઠ છે તે અહીંયા કરવામાં આવી રહ્યા છે. આપણી સાથે મહારાજ છે, આપણે મહારાજ સાથે વાતચીત કરીશું. મહારાજ, આજે બીજો સોમવાર છે, કઈ રીતે પૂજા આરાધના કરવી જોઈએ? બીજા સોમવારે ભગવાન શિવનું પંચામૃતથી દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ, શેરડીનો રસ, દરેક પ્રકારના ફ્રૂટોના જ્યુસ દ્વારા પરમાત્માનો અભિષેક કરવો જોઈએ. સાથે સાથે આજે સફેદ તલ ચડાવવાનું એક ખાસ મહત્વ બતાવવામાં આવ્યું છે. તે પણ ચડાવતા ચડાવતા પરમાત્મા દરેકની મનોકામના પૂર્ણ થાય તે રીતનો સંકલ્પ કરવો જોઈએ. સૃષ્ટિના કલ્યાણ માટે અને સર્વત્ર દેશવાસીઓની સુખ શાંતિ અને સંપત્તા માટે આ પૂજન કરવું જોઈએ. દરેક ભક્તો ભાવભક્તિ અને પૂર્ણ શ્રદ્ધાથી પરમાત્મા શિવનો નિરંતર પૂજન કરતા હોય છે. આ તો સોમવારની વાત થઈ, મારે છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિશેષ કેવી પૂજા કરવી જોઈએ કે શિવજીની કૃપા મેળવી શકાય? શ્રાવણ માસ દરમિયાન શિવનું અનુષ્ઠાન કરવું જોઈએ. દરરોજ પ્રાતઃકાળની અંદર ભગવાન શિવનો દૂધ, દહીં વગેરે દ્રવ્ય દ્વારા અભિષેક કરવો જોઈએ. મહિમ્નના પાઠ કરવા જોઈએ. શિવ સ્તોત્ર, શિવ તાંડવના નિરંતર પાઠ કરવાથી પરમાત્મા સર્વ મનોકામનાઓ આપણી પૂર્ણ કરે છે. મહારાજ, આજે જે સોમવાર હોય છે ત્યારે ભક્તોની કેવી ભીડ રહે છે વહેલી સવારથી? સોમવારના દિવસે આજે બીજો સોમવાર છે એટલે નિરંતર જ સવારથી જ દરેક ભક્તોનું અહીંયા દર્શનાર્થીઓનું વિશેષ રીતે પરમાત્માનું પૂજન કરી અને દર્શન કરવા માટે ખૂબ જ સૌથી વધારે ઘસારો સોમવારના દિવસે હોય છે. તો જે રીતે મહારાજે જણાવ્યું કે આજના દિવસે વિશેષ જે અહીંયા ભક્તોની ભીડ હોય છે તે હોય છે, જોઈ શકાય છે કે અહીંયા જે રીતે અત્યારે હાલ પણ વહેલી સવારનો સમય છે, જે રીતે હાલ ભીડ છે ભક્તોની અહીંયા મંદિરમાં જોવા મળી રહી છે. વહેલી સવારથી જ આ પ્રકારના દ્રશ્યો છે સમગ્ર શહેરના શિવાલયોમાં જોવા મળી રહ્યા છે. સાથે જ ફક્ત અમદાવાદ નહીં પરંતુ સમગ્ર રાજ્યના જે શિવાલયો છે તેમાં આ જ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને જે પ્રથમ જ્યોતિ
શિવલિંગ કહેવામાં આવે છે સોમનાથ, ત્યાં પણ આવા જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જ્યારે સોમવાર આવે છે શ્રાવણ માસનો, ત્યારે જાણે કે તમામે તમામ શિવભક્તો છે શિવભક્તિમાં લીન થઈ ગયા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જી આયુષી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. વહેલી સવારથી જ ભક્તો ભગવાન ભોળેનાથને રીઝાવવા માટે વિશેષ પૂજા અર્ચના કરી રહ્યા છે. આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે શહેરના તમામ શિવાલયોમાં શિવભક્તોની ભીડ જોવા મળી રહી છે. હર હર ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે. દૂધ જળ અને બિલીપત્રથી શિવજીને અભિષેક કરાઈ રહ્યો છે. તો આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે ત્યારે સોમનાથમાં પણ વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ સોમનાથમાં પહોંચ્યા હતા, પરિવાર સાથે આરતીમાં ભાગ લીધો હતો. સોમનાથ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ પોતાના પરિવાર સાથે આજે સોમનાથ પહોંચ્યા હતા અને સવારની આરતીમાં ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં સોમનાથ ખાતે દર્શનાર્થે ભક્તો પહોંચ્યા હતા. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ પોતાના પરિવાર સાથે સોમનાથ પહોંચ્યા હતા. આજે વહેલી સવારે આરતીમાં પણ નીતિન પટેલે ભાગ લીધો હતો. યાત્રિકોને લઈ પણ મંદિરના કપાટ સવારે 4 કલાકે ખોલી દેવામાં આવ્યા હતા. બમ બમ ભોલેના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.